જય ગિરનારી મિત્રો મિત્રો બાળકો માટે આજે ખાસ બે પ્રયોગ બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ આ વનસ્પતિના આજે આપવાનો છું ખાસ કરીને નાના બાળકને અતિશય કબજિયાત થઈ જતો હોય અને બીજો પ્રયોગ છે કે નાના બાળકના છાતીમાં અતિશય કફ ભરાઈ ગયો હોય ચીકણો ચીકણો આ બે વસ્તુને દૂર કરવા માટેનો બેસ્ટમાં બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ આપું છું ખૂબ જાણીતો છે અનુભવ સિદ્ધ છે અનુભવમાં લીધેલો પ્રયોગ છે અને રિઝલ્ટ તમને સો ટકા મળશે મિત્રો આમાં વિડીયો ખાસ અંત સુધી જોવા મારી વિનંતી છે મિત્રો સારું સૌ પ્રથમ મિત્રો આ જે હું વનસ્પતિ બતાવી રહ્યો છું એનું તમને હું નામ આપી દઉં તો ગુજરાતીમાં મિત્રો આને આપણે ગરણી અથવા કોયલ એવા નામથી ઓળખીએ છીએ ગરણી અથવા કોયલ જ્યારે સંસ્કૃતમાં મિત્રો આને ગોકરણી ગોકર્ણી અને વિષ્ણુ ક્રાંતા બરાબર આવા નામથી એને ઓળખવામાં આવે છે હિન્દીમાં આને અપરાજિતા કહેવાય છે આ મેં બધી ભાષાઓમાં નામ આપી દીધા છે કદાચ તમારા વિસ્તારમાં કંઈક અલગ નામ હોઈ શકે આ વનસ્પતિનું એવું નથી લોકલ ભાષામાં અલગ નામ હોય ઘણી તો કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આવી આવું નામ છે આનું બરાબર હવે મિત્રો આપણે આ વનસ્પતિની થોડીક તમને ઓળખાણ આપી દઉં કેમ કે કદાચ તમે ક્યાંય આજુબાજુમાં જતા હોય તમને આ વનસ્પતિ જોવા મળે તો તમે ઓળખી જાવ કે આ વનસ્પતિ હા આ જ છે બરાબર પહેલું કે આ વનસ્પતિ એક તો વેલા સ્વરૂપે હોય છે પહેલી વાત આ લગભગ ગુજરાતમાં બધે જોવા મળે છે બરાબર આ વસ્તુ બીજું આના પાન હોય ને મિત્રો પાન સામ સામસામે આવેલા હોય છે જો હું હું બતાવીશ તમને સામસામે ચાલુ થાય ડાળીમાં એટલે સામસામે આવતા 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 છેલ્લે જે પાન હોય ને એકલું વધે બીજા બધા પાન જો સામે છે જો પણ છેલ્લે જે પાન હોય જો એ એકલું છે આ એની મહત્વની પહેલી ઓળખ બીજું કે પાનને તમે ચોડી અને એને હુંઘો ને એને સૂંઘો એટલે તમને એમાંથી વાસ આવે પણ કેવી ખબર મૂળા જવી મૂળાના પાનમાં જેવી વાસ આવતી હોય ને એવી વાસ આવશે આ એની બીજી ઓળખ બીજું કે આના ફૂલ હોય ને એ મોટા ભાગે આસમાની કલરે જોવા મળે બરાબર જેમ આપણે આસમાની કલરના હોય છે મોટા ભાગના પણ હવે સફેદ લાલ જેવા કલરમાં પણ આજે આ જે અપરાજિતા છે એના ફૂલવાળી અપરાજિતા જોવા મળે છે બરાબર સફેદ પણ ઘણી જગ્યાએ ખૂબ જોવા મળે છે ખાસ આસમાની કલર વધારે હોય છે મિત્રો ત્રીજો અને એથી પણ અગત્યની એક તમને ઓળખ આપી દઉં કે આ ફૂલ હોય ને મિત્રો અત્યંત સુંદર હોય અને એના ફૂલનો આકાર તમે જોઈજો નિરાતે વિચારજો ગાયના કાન જેવો આકાર છે આનું એક નામ ગોકર્ણી એવું નામ છે ગોકર્ણીનો મતલબ ગો એટલે ગાય અને કરણી એટલે કાન ગોકર્ણી ગાયના કાન જેવા ફૂલ હોવાથી આનું એક નામ ગોકર્ણી છે રેડી જો ફૂલ ઉપરથી હવે તમે ઓળખી જાઓ કાન જેવા એના ફૂલ હોય રેડી અને બીજું આમાં જે ફળ આવે છે ને ગવાર આપણે ગુવાર ખાઈએ ને ગુવારની સિંગ હોય ને એવું એનું ટૂંકમાં ફળ આવે હવે એમાં નાના નાના બી નીકળે એ ગોળ હોય બી એકદમ ગોળ અને ભૂરા રંગના બી હોય છે કેવા રંગના હોય છે ભૂરા રંગના અને બીમાં એક ખાસ ઓળખ હોય છે કે બીમાં એક સફેદ કલરનો ચાંદલો હોય છે એની કોર ઉપર વચ્ચે નહીં પણ ક્યાં એની કોર ઉપર સફેદ કલરનો ચાંદલા જેવું નિશાન હોય છે એટલે આના ઉપરથી પણ તમે આ વનસ્પતિને ખાસ ઓળખી જાઓ મિત્રો આ આની સામાન્ય ઓળખની નિશાની હતી કે જેના પરથી તમે આ વનસ્પતિને ઓળખી શકો હવે આના ઉપયોગ કહેવા જઈ રહ્યો છું એ પહેલાં એક નાની એવી વિનંતી છે મિત્રો મારી મહેનત તમને સારી લાગે કે ના ખૂબ સરસ રીતે સમજાવો છો એક લાઇક જરૂર આપી દેજો મિત્રો વિડીયોને લાઇકથી ખૂબ પ્રેરણા મળે છે આવા વિડીયો બનાવવાની અને હા મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લો તમને અલગ અલગ વનસ્પતિ આયુર્વેદનું અઢળક જ્ઞાન અમે આપશું સારું મિત્રો હવે આપણે પ્રયોગ ઉપર જઈએ કબજિયાત બરાબર નાનું બાળક હોય એને કબજિયાતનો પ્રશ્ન રહેતો હોય ઘણીવાર પાંચ દિવસે એનીમાં મૂકવાનું પણ થતું હોય એનીમાં ક્યારેય મૂકવી નહીં મિત્રો આ પ્રયોગ કરી લેજો હું ગેરંટી આપું છું બરાબર હવે કે એમાં કંઈ બાકી નહીં રહેવું રિઝલ્ટ મળશે તમને હવે શું કરવાનું છે જો તમારે આ સિંગ હોય ને એ શીંગ લઈ એના બી કાઢી લેવાના બી ઘરે ડબલીમાં રાખી જ દેવાના હવે તમે થોડાક દાખલા તરીકે વીસ પચી બી લઈ એને એક ચમચી ઘી નાખી દેવાનું લોઢીમાં બરાબર લોખંડની લોઢી લઈ એમાં એક ચમચી ઘી ગાયનું હોય તો સારું વધારે નાખી એમાં જે ઓલા બી છે ને એ નાખ દેવાના પછી એના ફ્રાય કરી લેવાના મતલબ શેકી લેવાના છે બી વ્યવસ્થિત શેકાઈ જાય પછી એનો ભૂકો કરી લેવાનો છે બરાબર ભૂકો થઈ ગયો એટલે આપણી દયા દવા તૈયાર થઈ ગઈ હવે એનો પ્રયોગ કેમ કરવો તો કે ત્રણ મહિનાનું બાળક હોય નાનું ત્યાંથી ચાલુ કરીએ આપણે ત્રણ મહિનાના બાળકને એક ગ્રામ તમારે આપવાનું માના દૂધ સાથે પણ આપી શકો અને પાણી સાથે પણ આપી શકો તમારી ઈચ્છા જે તમારે આપવું માના દૂધ સાથે એક ગ્રામ તમે આનો પાવડર આપો માત્ર એક ગ્રામ એટલે કબજીયાત બંધ પૂરું મસ્ત એનું રિઝલ્ટ મળશે પછી એથી ઉપરનું દાખલા તરીકે છ મહિનાનું હોય તો દોઢ ગ્રામ આપી શકો દસ મહિનાનું હોય તો બે ગ્રામ પછી તમારી તમારી રીતે માત્રા થોડીક બુદ્ધિ મારી અને માત્રા વધારતી જવાનું રિઝલ્ટ થોડુંક ઓછું મળે તો થોડીક માત્રા વધારે રાખવાની બરાબર આવી રીતે કરશો એટલે તમને કબજીયાતમાં સો ટકા રાહત થશે અને હા મિત્રો હવે જો નાનું બાળક છે ને એ ભાગનો કફ છે ને ચીકણો ચીકણો એને થઈ જાય ને એ ક્યાંથી વધારે કાઢે ખબર છે ઝાડા વાટે સંડાસમાં એનો કફ નીકળે સૌથી વધારે હવે આપણે એને સંડાસ કરાવીએ દાખલ જેને કફ હોય ને વધારે એને તમારે એક વાર આનો રેચ આપી દેવાનો બરાબર આ ખવડાવશો એટલે એને સંડાસ લાગશે વધારે સંડાસ લાગશે એટલે એમાં શું નીકળી જશે બોલો ચીકણો કપ બધો નીકળી જાય એટલે છાતીમાં કોઈ નાના બાળકને અતિશય ચીકણો કફ ભરાઈ ગયો હોય ત્યારે તમે આ પ્રયોગ કરો એટલે એનો ચીકણો ચીકણો કફ છે ને ઓટોમેટિક નીકળી જશે બરાબર એ એક જ જગ્યાએથી કાઢી શકે તમને ખબર છે એને કંઈ બળખા કાઢતા ન આવડે નાના બાળકને એમાં તમે સંડાસ જ કપ નીકળશે બરાબર એટલે આ હતા આના નાના નાના બે પ્રયોગો પણ મિત્રો અદ્ભુત રિઝલ્ટ છે એમાં કંઈ બાકી નહીં હોય એવું રિઝલ્ટ છે એટલે ખાસ